पर मारो देह कान्हा तुझे नो प्राण हैने वालू हो यीशु बीजू जैने वालो कान जैने वालो कान कृष्ण तारण हार जैनो ए भक्त गोरा तू भार कावेरी तुम्हारी सगी बहन छे अने तारी आ पीड़ा मारा थी हवे जोवाती नथी आटला वर्षो थी आ वात मैं तरती छुपावी ने राखी ए वात नु मने बहुत दुख छे अने जो आजे पण हूँ चूप रहूं तो मारो धर्म अपड़ाय आ गाम मा कोई ने खबर नथी के तू मारी बेन छे अने गाम मा कोई ने खबर पण नहीं पड़े तू तारा दीकरा गोरा ने लईने आ गाम मा थी चाली जा मारी बेन चाली जा सवार पड़े ने सपनू खोटू लागे एम तने मारी बात खोटी लागे छे ने मारी जीभ ऊपर कृष्ण वसे छे अने मैं पहली बार तारी साथे बात करी छे એટલે હું જૂઠું બોલીને મારા કૃષ્ણને નહીં અપડાવું મેં તારો હાથ મૂક્યો છે ધર્મ નહીં કદાચ મને તારી સાથે વેર હોઈ શકે પણ મારા સંસ્કારોથી નહીં છતાંય તું તારી રીતે નિર્ણય લેવા માટે સમર્થ છે પણ એક વાત યાદ રાખજે મારી બેન ગઈકાલે જે સુખની ક્ષણને તું નદી કિનારે મૂકીને ગઈ હતી એ સુખની ક્ષણને આજે મધદરિયે મૂકીને ના જતી તારું બાળક જ્યારે તને પાછું મળે ત્યારે વિચારવાનો સમય નહીં એની આંગળી પકડવાનો સમય છે અને તૂટી ગયેલા વહાણો કિનારો શોધે છે મંજિલ નહીં છોરા બેટા અહીં આવતો બેટા મને એમ કહેતો તને એવું કાં લાગ્યું કે અમે તારા હગા મા બાપ નથ ગોરા મને હેરાન કરે મને ચીડવે તો તમે હીરો સજા નથી આપતા ને મને ખીજાઈ ખીજાઈ કરો છો હે સુરા બેટા તો તારો નાનો ભાઈ છે ને હે હવે તારી આરે તોફાન નહીં કરે તો કોની આરે કરશે મજાક તો બેટા જીવનમાં આયલા કરે આનાથી ખોટું ન લગાડવાનું હોય થોડુંક વાંકું પડ્યું એમાં ઘર ન છોડાય બેટા હા સુરા તારે ખોટું લાગ્યું તો તું મને માફ કરી દે હું તો તારી હારે રમતો તો પણ બાપા એ મને ચીડવે છે એ તો તું મને ચીડવે છે ને તો એમ કહું છું કે હું ઘર છોડીને ચાલ્યો જઈશ આ તો ઘર કહેવાય એને કોઈ દી છોડાય નહીં બાપા કહે છે કે ઘર તો ધરતીનો છેડો છે છેડો કોઈ થી છોડાય નહીં અટાણે હારું હારું બોલે છે ને જ્યારે ઈ મને ચીડે તે કોઈ એને નથી જાતું એ ગોરા હવેથી તારે સુરાને ચીડવાનો નહીં પણ ઈ મને ચીડે તો તોય તારે ઈને નહીં ચીડવાનો તારા બાપા તને કહે છે ને કે મોટાઓને માન અપાય સુરા તારથી મોટો છે ને ઈને દુઃખ થાય એવું કરાય આપણાથી દેવી તમે આ ખોટું કરો છો હા ગોરા બિચારાને ભગત આ વખતે રહેવા દો તમે ગોરાનો પક્ષ ના લ્યો હું અટાણે જે પણ કઈ કરું છું ને એ સમજી વિચારીને જ કરું છું એ સુરા બેટા અમે જ તારા હગા મા બાપ છીએ હવે તું સપનામાં ક્યારે એવું ન વિચારતો કે અમે તારા હગા મા બાપ નથી વાહ
गिरधरदास वाह मानी गया तारी बुद्धि ने कावेरी गोरा ने लई जशे एटले गोरा नामनी मुसीबत पण गई अने कावेरी कोई ने कहशे पण नहीं के मारी नानी बहन छे जो एने कोई ने कही दीधु होत तो मारू शू मान रहेत कृष्ण मंदिर ना पुजारी नी बहन विधवा पण हवे एवुं नहीं थाय एक वार खोटू बोलवाथी जो धर्म नी रक्षा थती होय तो खोटू बोलवू ए धर्म ज छे अने मैं तो खाली बन्ने भाईओना नाम मां ज फेरफार कर्यो छे पछी भले ने शूरा कावेरी नो साचो दीकरो होय पण कावेरी गोरा ने लई जाय गोरा अने कावेरी आ गाम मांथी निकले एटले गिरधरदास हवे तू शांति थी हरिभक्ति करी शकी अने लोको गोराना गुणगान गावाना पण बंद करी देशे एटले शांति जी शांति श्री हरि श्री हरि श्री हरि બજારમાં તમારા વર વિશે હવાલો કર્યા એટલે તમે દુખી છો તો મને માફ કરી દો તમે મને જે સજા આપશો એ હું અંદર ભોગવી લઈશ તમે મને તમારું દુઃખ કહો એટલે હું મદદ કરીશ તમારી પછી તમારું દુઃખ દૂર થઈ જશે બોલો હું તકલીફ છે તમને મારા હાથ છે જાજા જડી જય ઈ રાજા કાવેરી કાવેરી ભાઈ ખરેખર કુરાજ મારો દીકરો છે ને કુરાજ મારી તરસનો અંત છે ને કાવેરી તને તારો દીકરો પાછો મળે એ માટે હું મારો ધર્મ ભંગ કરવા તૈયાર થયો છું ને છતાંય જો તને મારી વાત પર વિશ્વાસ ન બેસે તો તારી ઈચ્છા હું તારા મનમાં બેસીને તારા વિચારો તો ન જ બદલી શકું ના ના મોટા ભાઈ મારો કહેવાનો અર્થ ઈ નહોતો કોણ જાણે કેમ પણ જ્યારે હું ગોરાને પહેલી વાર મળી હતી ને ત્યારે જ મને શંકા થઈ આવી હતી કે ગોરા જ મારો દીકરો છે આ તો હું બસ ખાતરી કરતી હતી કાવેરી જો તને ખાતરી થઈ ગઈ હોય તો હવે ખોટો સમય વેડફવાની કોઈ જરૂર નથી ત્યાં આટલો વખત દેવી અને પરમાને ત્યાં આશરો લીધો તો દેવી અને પરમાના પારકા અને પોતિકા વચ્ચેનો ભેદભાવ તો ત્યાં જોયો જ હશે ગોરા પારકો છે ને શુરા પોતિકો છે એટલે બંને બાળકો વચ્ચે એ ભેદભાવ કરે છે તને ખબર નથી કાવેરી આ નાનકડા જીવે કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે વખતે વખતે જીવના જોખમે પરીક્ષાઓ આપી છે અને કોઠીમાં પૂરી દીધો જીવતો દિવાલમાં ચણાવી નાખ્યો અને તોય નિષ્ઠુર દેવી અને પરમાના પેટનું પાણી પણ નહોતું હલ્યું અરે દેવીએ તો ઘોરાને ડામ પણ દીધો હતો કાવેરી તે જ્યારથી તારા દીકરાને ત્યજ્યો છે ત્યારથી વગર વાકે પીડાઓ ભોગવી રહ્યો છે સુખની સવાર હવે ફક્ત તારા જીવનમાં નહીં એના જીવનમાં પણ ડોકિયું કરી રહી છે આવેલી તકને તારું ભાગ્ય બનાવી દે મારી બેન હા ગોરાનું કોઈ રણીધણી નથી રખડતા ઢોરની જેમ આખો દિવસ રખડ્યા કરે છે એના દિશાવિહીન જીવનને તારી મમતાની દીવાદાંડી આપ નહીતર નદી કાંઠે શરૂ થયેલું એનું જીવન નદીમાં ડૂબીને જ પૂરું થઈ જશે ગોરા
આટલી મોડી રાતે ક્યાં જાય છે? બોલ બટા, અટાણે ક્યાં આવેલો? ઈ પણ એકલો? એ તો હું જોવા જાઉં છું કે હંદુર ગામ હોઈ જાય પછી કેવું લાગે છે. તું બોલે તો આઈ, તને એક વાર કહ્યું તોફાનો નહીં કરવાના, સમજાતું ના? હવે જો તે સુરાને હેરાન કર્યો છે ને તો તને અંદર ભંડકેમાં પૂરી દઈશ. જો સુરા મને મેસ લગાવવા નહીં દે તો હું જમીશ નહીં. અને દેવી અને પરમા તો ખોટું એ બહુ બોલે છે, બંને બાળકો વચ્ચે ભેદ કરે છે, અને છતાંય ગામમાં બંને બાળકો હરખા હોવાનો દેખાડો એ કરે છે. દીકરાની લાલચે લઈને આવેલા ગોરાને ઠીકરાની માફક ઉછેરે છે. બસ હવે હું અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું. મેં તને સત્ય કહ્યું છે, એ સત્યને સ્વીકારવું કે અવગણવું એ સર્વે હક્કો હવે તારી પાસે છે. તારી મમતાને જે યોગ્ય લાગે એ જ નિર્ણય લેજે મારી બેન. શ્રીહરિ નમો નારાયણાય. આજ લગી દેવીએ તો કોઈ દી આવું નથી કર્યું, તો કેમ આજે હંધી વાતે ગોરાને ખીજવેશે અને સુરાની ભૂલમાં સાથ આપેશ? કાંઈ સમજાઈ નથી રહ્યું. કદાચ સુરાની હાચીમાં આવી ગઈ છે. એ બીકે દેવીને સુરા હાટું વધારે ચિંતિત બનાવી દીધી છે. દેવી અને પરમાના પેટમાં પાણી પણ નતું હોય, પાણી પણ નતું હોય. અરે દેવીએ તો ઘોરાને ડામ પણ દીધા. મારા દીકરા, તું રડ નહીં, તું રડ નહીં. હવે તને કોઈ હેરાન નહીં કરે. હું આવી ગઈ છું ને, હે, હું આવી ગઈ છું. હવે હું તારી હારે જ છું. તને કઈ નહીં થાય મારા દીકરા, તને કઈ નહીં થાય. દેવી,
मन में हरी नो तो भाई राखो अटला अटला नाना जोकरा ने आम कहीं मरातु हशे इनी ऊपर उपड़ता तमारा हाथ ही न चचरता ने तू तू एने हुकाम बजवे से हाँ तोफान तू करे ने मार घोड़ा ने खवड़ावे मोटो भाई थई ने नाना भाई ने मार खवड़ावता तन शरम न थावती ने मारी हग्गी आंखे जोयु से गोरा पाई थी दीवड़ा अशुराए जुटवाता देवी तमे अशुरा ने से ने बहु माथे चढ़ायो से एक माँ थई ने बे बाळको वच्चे आटलो भेद अरे माँ बाप माटे तो हंदाई संतानो हरका होवा जोईए गोरा हाल हाल मारी आरे हूँ तने से ने वार्ता कहू हाँ हाल वखत हाँ हाँ तो हूँ थई रही छे कई हमत नत पड़ी रही एक सांधिए तई तेर तूटे एवी घटना घटी रही छे कावेरी बेन ने मदद करवामा क्या आपने अपना छोकरा होती दूर ना थई जाइए ने शूरा ने हाथ जवामा आपने अपना गोरा ने नो खोई बहिए भगत कावेरी बेन नी ममता अपना छोकराओ पर हावी थती जाय छे हमा भूल मारी छे हं तो ए वाक मारो छे मैं ज मारा बक पर गुहाड़ी मारी जे भगत हा भगत तमे हाचुच कहता था हवे तो मने ई मज लागी रह्यो छे के आपणे कावेरी बेन ने जाण करी देवी जोईए के शूरा इमनो दीकरो छे तमारी वात हाची से देवी मैं ज पहला तमने कही दूतु के कावेरी बेन ने हंदु हाची बात करी थी आपणे पण हवे ई वात नो कोई अर्थ नथी देवी मने लागे छे के हमणा जो आपणे सूरा ने कहीशुं ने के कावेरी बेन ना हग्गा मासे तेना कुमळा मन पर छे ने अवळी असर पड़शे देवी हुई सूरा ने खोवा नथी मांगतो देवी पण वखत आपणे सूरा ने हाजवामां रहीशुं કાવેરી માસી મારી માં છે સુરા બેટા હા બેટા કાવેરી માસી જ તારી હાચી માં છે ઈ આખા ગામમાં તને જોધી રહી છે ઈને જેના મોઢેથી માં શબ્દ સાંભળવો છે ને ઈ તું જ છે બેટા આ હું કહી રહ્યો દેવી તમે તમારે અટાણે આ નહોતું કહેવાનું ભ્રમ કોઈ વ્યક્તિના મનમાં જ્યારે કોઈ ભાવના વધારે તીવ્ર હોય છે ત્યારે એ વ્યક્તિને જે દિશા તરફ વાળો એ દિશા તરફ એ વ્યક્તિ વળી જાય છે ભ્રમ એક એવી અવસ્થા છે જેમાં દ્રષ્ટિ એ વ્યક્તિની હોય છે અને દ્રષ્ટિકોણ બીજાનો હોય છે અને સાચે જ ખૂબ ઘાતક હોય છે ઈશ્વરે જ્યારે તમને જ્ઞાનની તાકાત આપી છે ત્યારે એનો સદુપયોગ કરવો જોઈએ જેથી અજ્ઞાની વ્યક્તિઓને માર્ગ મળે અને ડરેલી વ્યક્તિ સુરક્ષિત છે એવી હાશ મળે ભ્રમનો સ્વભાવ જ એ છે જેને જે જોવું છે એ જ બતાવે છે પણ મનુષ્યની ભીતર શ્રદ્ધા વિશ્વાસ ભક્તિની શક્તિ એ ભ્રમને તોડી શકે છે તો જ્યારે પણ કોઈ ભ્રમ ભરડો લે ત્યારે એને તોડવા માટે સહજ ભાવથી સ્વીકાર ભાવથી પ્રાર્થના કરવી સાચો માર્ગ
અને સત્ય મળે જ છે. જ્યાં શુદ્ધ ભક્તિ છે ત્યાં ક્યારેય કોઈ ભ્રમ જન્મ નથી લઈ શકતો.